सर्वेभ्यः जय श्री कृष्ण। श्री सरस्वती ग्रुप ऑफ एजुकेशन वती ऑनलाइन वीडियो लेक्चर अंदर फरीथी एक वक्त हूँ जगदीश दवे, आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करूच। केम छो विद्यार्थी मित्रों, बधा मजामा? मजामा जसो ने। तो मित्रों जोईए आपणे हवे आजना दिवसे लेक्चर नी शुरुआत करता पहेला मैं आना आगलामां तमने कीधुं तुं के भाई आगला लेक्चर नी अंदर के त्रीजो ज्यारे चेप्टर भणता त्यारे के भाई गीताजी ने एक सूक्ति कीधी थी के कर्मण्येवाधिकारस्ते महाफलेषु कदाचन, એટલે કે જીવનની અંદર આપણે કાર્ય કરતું રહેવું જોઈએ, આળસુ બનવું જોઈએ નહીં। તો એવી જ રીતે એને લગતી જ એક સૂક્તિ કે ઉદ્યમે નહિ સિદ્ધયંતિ કાર્યાણિ ચ મનોરથૈહિ નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા। આ કદાચ મેં તમને એક વખત કીધું તું, ફરીથી તમને રિપીટ એટલા માટે કરાવું છું કે આપણી એક્ઝામ નજીક આવે છે એટલા માટે થઈ કે ઉદ્યમે નહિ સિદ્ધયંતિ, એટલે કે જો મહેનત કરશો ને તો એના દ્વારા જ તમને કોઈ પણ કાર્યની સિદ્ધિ મળશે। મહેનત વગર કઈ પણ કાર્યની આપણને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, પછી કોઈ પણ કાર્ય હોય। ઉદ્યમે નહિ સિદ્ધયંતિ, કોઈ પણ કાર્યને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે થઈ આપણી જે મંજિલ છે એ મંજિલ પ્રાપ્ત કરવા માટે થઈ અને આપણે શું કરવું પડે તો કે ભાઈ મહેનત કરવી પડે, બાકી મહેનત વગર કઈ પણ મળતું નથી। અને એના માટે મેં ઉદાહરણ આપ્યું નીચે વ્યક્તિમાં, नहीं सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा। सिंह छे तो जंगल नो राजा छे, सिंह छे ये तो जंगल नो राजा छे, छता पण जो एने भूख लागे तो एने पण शिकार करवा माटे थईने जंगल में जवू पड़े, मेहनत करवी पड़े। एमने कई कोई जंगल नो प्राणी आवीने न कहे सिंह भाई आलो तमने भूख लागी छे तो मारू भक्षण करी जाओ, के कोई सामे न कहे। तो राजा हुआ छता जो सिंह ने पण मेहनत करी होय तो आपणे कोई राजा तो छीए नहीं, आपणे कई राजा तो छीए नहीं। तो आपणे पण एग्जाम नजीक आवी रही छे तो आपणे बधा मेहनत स्टार्ट करी दीधी छे तमे लोकोए, अने कदाच न कही दी होय तो उठ्या त्यांथी सवार, कही ने जाग्या त्यांथी सवार, एटले के ज्यांथी जाग्या हम आपने ज्ञान थई गयु के भाई एग्जाम टाइम नजीक आवी रह्यो छे तो आपणे मेहनत माटे वर्गी जोईए, અત્યાર સુધી જે કઈ હોય ભૂલી જાઓ, પરંતુ હવેથી સ્ટાર્ટ કરી દઈએ અને હવે આપણે બધાએ મહેનત કરવી જોશે। જો મિત્રો મહેનત કરશું ને તો જ આપણી જે મંજિલ છે ને જ્યાં સુધી પહોંચી શકશું। આપણું જે આ વર્ષ છે આખે આખો મહામારીના કારણે થઈ અને જે કઈ આટીઘૂટી વાળું આવ્યું છે, તો હવે આ વર્ષમાં જો આપણે વ્યવસ્થિત તૈયારી નહીં કરીએ તો આગળના વર્ષમાં આપણે ખૂબ જ તકલીફ પડવાની છે, એ તો ફાઈનલ જ છે। તો આપણે તકલીફો ન પડે એના માટે થઈ અને હવે અત્યાર સુધી કદાચ મહેનત સ્ટાર્ટ ન કર્યું તો હવે આજથી આપણે બધા સંકલ્પ કરીએ કે અમે બધા મહેનત સ્ટાર્ટ કરી દઈશું, હે ને। તો મિત્રો જોઈએ આપણે હવે કે ભાઈ સંસ્કૃત કક્ષા 8 ચેપ્ટર નંબર 3 પ્રેરણાદીપ ચાણક્ય, એનું નામ છે ચેપ્ટર નું નામ પ્રેરણાદીપ ચાણક્ય। પ્રેરણાદીપ એટલે પ્રેરણાનો દીવો અને ચાણક્ય એટલે કે ચાણક્ય। ખરેખર તમે બધા ચાણક્ય વિશે જાણો છો, જાણતા જશો, છતાં પણ તમને એક વસ્તુ કહી દઉં કે ભારતનો જ્યારે અખંડ ભારત બનાવવામાં આવ્યું અને એનો જે અખંડ ભારતનો જે છેલ્લો રાજા થઈ ગયો ને ચંદ્રગુપ્ત મૌર્ય, અખંડ ભારતનો એક રાજા થઈ ગયો એ છે ચંદ્રગુપ્ત મૌર્ય। તમે એનું નામ સાંભળ્યું હશે, કદાચ સિરિયલ પણ જોતા હો, તો એ ચંદ્રગુપ્ત મૌર્ય હતા ને એના ગુરુ ચાણક્ય હતા, એના ગુરુ ચાણક્ય હતા। અને એ ચાણક્યને એટલો બધો ટ્રેન કર્યો, એટલો બધો તૈયાર કર્યો, એટલી બધી વિદ્યાઓ એને શીખવાડી, અને ચાણક્યએ પણ એટલી બધી મહેનત કરી અને વિદ્યા શીખવાડી, પણ સામે સામે ચંદ્રગુપ્તે પણ ખૂબ જ મહેનત કરી। ગુરુજી એમ કહેતા કે એના શિક્ષક હતા ટીચર, બરાબર છે, તો એ ગુરુજી એમ કહે ને કે ભાઈ બેટા ચંદ્રગુપ્ત અત્યારે દિવસના 12 વાગ્યા છે, ખરેખર વાગ્યા હોય રાત્રિના 12, તો ચંદ્રગુપ્ત કે તો આ ગુરુજી, જેને કહેવાય ને કે ગુરુ પ્રત્યેની એક અસીમ શ્રદ્ધા, આપણે ભણી ગયા ને એકલવ્ય હતી કથા કે એને ગુરુ પ્રત્યે કેવી શ્રદ્ધા હતી, હે ને, પ્રથમ સત્રમાં ભણી ગયા ને એકલવ્યની શ્રદ્ધા, તો આવી જ શ્રદ્ધા એના ગુરુ પ્રત્યેની એના શિષ્યને હતી ચંદ્રગુપ્તને। વિચાર કરો કે એક સામાન્ય ક્ષત્રિયનો દીકરો હતો, સામાન્ય નાનો એવા કબીલાના જે રાજા મુખિયા હતો, બરાબર, એનો દીકરો ચંદ્રગુપ્ત હતો। એને ચંદ્રગુપ્તે કીધું હતું, ચાણક્યએ કીધું હતું કે જો બેટા તું કહું તું કરીશ ને, અને એની માને વચન આપ્યું હતું કે તમારા દીકરો મને સોંપી દો,
एक दिवस हूँ एने अखंड भारत नो राजा बनावीश अने चाणक्य करी बताई। तो मगध ना राजा जे धनानंद हता ए धनानंदे चाणक्य ने अपमान करेलो। चाणक्य शू हता? शिक्षक हता। ने शिक्षक हता एनु शू होय महत्व शिक्षक नु? तो के भाई राष्ट्र नु कल्याण करवु, देश नु कल्याण करवु। आ सिलेबस तो भणावीए छे पण एनी आरे आरे आपणे सामाजिक ज्ञान पण कंईक ने कंईक मेळवू जोईए। तो ए चंद्रगुप्त ना एनी अंदर ज्यारे चंद्रगुप्त पहला जे राजा हता कोण? तो के धनानंद हता। ए धनानंदे चाणक्य ने अपमान कर्युं, काढी मूक्या ने एने कंई के तू आवो छो तेम छो नवा शिक्षक न होय। अने चाणक्य त्यारे संकल्प कर्यो के भाई एक दिवस ना समय हूँ तने नहीं पण तारा आखा कुळ नो नाश करीश, गादी उपर एवा व्यक्ति ने बेसाडीश के जेणे कोई आम मन नी अंदर विचार पण न कर्यो। अने पछी ए रस्ता मां जाय ने चंद्रगुप्त मळी जाय छे। अने पछी चंद्रगुप्त ने लई एवो तैयार करे। अने चंद्रगुप्त पण गुरु प्रत्ये नी जे आ भाव सन्मान मान एटलू ज आपे अने एवी मेहनत थी लगन थी काम करे। अने एक दिवस ए नानकड़ो एवो कबीला नो छोकरो, कबीला ना राजा नो छोकरो के जेना पिता पण मृत्यु पामा होय एवो छोकरो अखंड भारत नो राजा बनी जाय। विचार करो एनी पाछळ नुं कारण शुं? तो बे वस्तु, एने योग्य गुरु मळ्या, योग्य शिक्षक मळ्या, अने बीजू तो के शिक्षक तो होय ज हे, आपणे सिलेबस भणावी दी पण पछी भणाव्या पछी एनुं अनुकरण करवुं, ज्ञान कई रीते आपणे पचावुं अने ज्ञान नो समाज में कई रीते उपयोग करवो ए चाणक्य ए चंद्रगुप्त ने शीखवुं। पण चंद्रगुप्ते एनो पूरेपूरो उपयोग कर्यो। अने एक दिवस ना समय बन्युं एवुं के चंद्रगुप्त छे ए अखंड भारत नो राजा बनी गयो। हवे विचार करो, चंद्रगुप्त ने पण गर्व थाय ने के हुं क्यां हतो? जो मने कदाच चाणक्य न मळ्या होत तो हुं अत्यारे क्यां होत? અને અત્યારે તો અખંડ ભારતનો રાજા બની ગયો, એટલે સ્વાભાવિક છે કે ચંદ્રગુપ્ત રાજા બન્યો એટલે એના મંત્રી છે મેન રાજા પછીનું જે પદ એ ચાણક્યને સોંપ્યું, એ ચાણક્યને સોંપ્યું। અને એક વખત એના રાજની અંદર કઈ ઘટના બને છે, એના રાજની અંદર ઘટના બને છે અને ચાણક્ય છે અહીંયા એવું આનું હેડિંગ એવું છે પ્રેરણા દીપો ચાણક્ય, એટલે પ્રેરણાનો દીવો। એ તો આપણે સમજી જ શકીએ કે ચાણક્યની હરેક વાતથી અને બધી રીતે ચાણક્ય છે એના કહેવા માત્રથી આપણને એમાંથી કંઈક ને કંઈક એનું ચાણક્ય નીતિ નામનું પુસ્તક છે વાંચજો, આપણે બધાને એમાંથી ઘણું બધું પ્રાપ્ત થયું છે। તો ચાણક્ય છે એ પ્રેરણા આપનારા છે, પ્રેરણાનો દીવો જ છે। પણ એક વખત એ ચંદ્રગુપ્તના રાજની અંદર ચોરો કંઈક આવે છે ચોરી કરવા માટે થઈ, અને ચાણક્ય એની સાથે એવી રીતના વાતચીત કરે છે કે એ ચોર છે ને એ પોતે પણ પોતાના આઈડલ હે એને માની લે ચાણક્યને હે એને માની લે, અને ચાણક્ય એ ચોરને પણ સુધારી દે એવી નાનકડી એક એવી કથા આપણા સિલેબસમાં મૂકવામાં આવી છે સત્ર બે માં ચેપ્ટર નંબર 4। જોઈએ આપણે મિત્રો એના વિશે ભણીએ ફરીથી એક વખત સંસ્કૃત કક્ષા 8 એટલે કે ધોરણ 8 ચેપ્ટર નંબર 4 ચોથું ચેપ્ટર જેનું નામ છે પ્રેરણા દીપો ચાણક્ય, એનો સાદો અર્થ એવો થાય પ્રેરણાનો દીવો ચાણક્ય, પ્રેરણાનો દીવો ચાણક્ય, બરાબર છે। હવે આપણે એક એક શબ્દ છે સમજીએ પાઠને કઈ રીતે આપણે એને સમજી શકીએ, શરૂઆત થઈ છે પાઠની કઈ રીતે? તો કે ચંદ્રગુપ્ત અને ચાણક્ય બંને વચ્ચે વાતચીત થતી હોય રીતે પાઠની શરૂઆત થઈ છે। જોઈએ આપણે ચંદ્રગુપ્ત શરૂઆત, ચંદ્રગુપ્ત કરે છે, ચંદ્રગુપ્ત બોલે છે આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેશુ કંબલાન વિતરતુ। ચંદ્રગુપ્ત છે એના ગુરુ કયો કે જે મંત્રી કયો બરાબર છે એને પૂછે છે અને કહે છે, શું કહે છે? આર્ય ચાણક્ય એટલે કે હે મહાશય, આર્ય એટલે કે હે મહાશય ચાણક્ય શીતકાલ અસ્તિ। જો મેં અહીંયા છે ને જે શબ્દાર્થ અઘરા છે ને એ લખ્યા છે, અને જે શબ્દ તમને એમ લાગે કે આ શબ્દનો અર્થ મારે યાદ નથી રહ્યો તો તમે તમારી બુક ની અંદર નોંધતા જજો, બરાબર? બાકી અઘરા છે મેં લખ્યા છે એ સિવાયના તમને એમ લાગે કે ભાઈ આનો અર્થ અમારે લખવો જોશે તો યાદ રહેશે તો શરમ કર્યા વગર અને આળસ કર્યા વગર લખતા જાજો, જો તમારી પાસે લખેલું હશે ને મિત્રો તો એક્ઝામ તમે વાંચવા થશે, બરાબર છે? જોઈએ આપણે ફરીથી ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય હે મહાશય ચાણક્ય શીતકાલ અસ્તિ, શીતકાલ એટલે કે ઠંડીનો સમય જે અત્યારે ચાલુ છે શિયાળાનો સમય, શીતકાલ અસ્તિ એટલે કે ઠંડીનો સમય છે જનેશુ, આપણે નામરૂપ ભણી ગયા ને રામેશુ સપ્તમી બહુવચન, બરાબર છે? તો આ સપ્તમી બહુવચન જનેશુ એટલે કે માણસોને
કંબલાન વિતરતું એટલે કે માણસોને કંબલાન એટલે મેં લખ્યું જો ધાબડા માણસોને કંબલાન વિતરતું એટલે કે આપણે માણસોને ધાબડાઓ વિતરણ કરીએ વિતરતું એટલે કે વિતરણ કરીએ શું કહે છે ચંદ્રગુપ્ત એના મંત્રીને એના ગુરુને ચાણક્યને શું કહે છે કે હે મહાશય ચાણક્ય અત્યારે ઠંડીનો સમય ચાલુ છે અને આપણે માણસોને ધાબડાઓનું વિતરણ કરીએ એવું એને એના ગુરુને કીધું હવે એના ગુરુ શું જવાબ આપે છે એના મંત્રી ચાણક્ય કહે છે મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામિ પ્રભાતે વિતરિષ્યામિ શું કહે છે એના ગુરુ ચાણક્ય જેવું ચાણક્ય કીધું કે અત્યારે ઠંડીનો ખૂબ જ ઠંડી પડે છે તો આપણે માણસોને ધાબડાનું વિતરણ કરીએ આવું ચંદ્રગુપ્તે કીધું એટલે ચાણક્ય શું કહે છે કે મહારાજ એ મહારાજ ઇદાનીમ એટલે કે અત્યારે અહમ કંબલાન મમ ગૃહમ નયામિ એટલે કે અત્યારે આ ધાબડાઓ ને અહમ એટલે કે હું મમ ગૃહે નયામિ જે મેં લખ્યું છે નયામિ એટલે કે લઈ જાઉં છું શું કહે છે કે મહારાજ ઇદાનીમ એટલે કે અત્યારે અહમ એટલે કે હું કંબલાન મમ ગૃહમ નયામિ અત્યારે હું ધાબડાઓને મારા ઘરે લઈ જાઉં છું અત્યારે આ જે તમે ધાબડા મંગાવ્યા છે એને ક્યાં લઈ જાઓ તો મમ ગૃહે નયામિ મારા ઘરે લઈ જાઉં છું પ્રભાતે વિતરિષ્યામિ અને પ્રભાતે એટલે કે સવારમાં આપણે એનું વિતરણ કરશું શું કીધું કે મહારાજ ઇદાનીમ એટલે કે અત્યારે અહમ એટલે કે હું કંબલાન મમ ગૃહમ નયામિ મારા ઘરે લઈ જાઉં છું અને પ્રભાતે વિતરિષ્યામિ હવે પ્રભાતે આપણે એનું વિતરણ કરશું અહીંયા વિતરતું એટલે વિતરણ કરશું બાટવા માણસોમાં તમે જે બાટવા મૂક્યો છો એને હું અત્યારે નહીં પરંતુ અત્યારે મારા ઘરે લઈ જાઉં છું અને સવારે આપણે એનું વિતરણ કરશું શું કીધું ચંદ્રગુપ્તે પહેલા તો કે આપણે ધાબડા બાટવાના છે એટલે ચાણક્ય કીધું કે અત્યારે મારા ઘરે લઈ જાઓ મારો જે મહેલ છે મારું ભવન છે ત્યાં લઈ જાઓ અને સવારે એનું વિતરણ કરશું એટલે ચંદ્રગુપ્ત શું કહે તથા કરો તું ભવાન તથા એટલે કે તેમ કરો તો એટલે કરો ભવાન એટલે કે તમને જેમ યોગ્ય લાગે એમ આપ કરો આપને જેમ યોગ્ય લાગે એમ ચાણક્ય સામે ચંદ્રગુપ્તે કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા નહીં એ કીધું મારા ઘરે લઈ જાવ તો કઈ વાંધો નહીં તમે જેમ કરો એમ તમે જેમ કરો એમ કરો આ બધી વાત પતી ગઈ ચંદ્રગુપ્ત છે એના મહેલમાં વયો ગયો ચાણક્ય છે એ ધાબડાને લઈ અને એના ઘરે વયો ગયો પછી શું થાય છે તો કે ત્રયઃ ચોરાહા પ્રવિશંતિ બ્રેકેટમાં છે જો બરાબર ત્રયઃ એટલે કે ત્રણ ચોરાહા એટલે કે ચોર લોકો પ્રવિશંતિ ત્રણ ચોરો ત્યારે પ્રવેશ કરે છે ત્રણ ચોર પ્રવેશ કરે ચાણક્ય એના મહેલમાં છે બરાબર છે અને ચંદ્રગુપ્ત એના મહેલમાં છે ત્યારે ત્રણ ચોરો હવે નાટક આ એક નાટક પ્રકાર જ છે એટલે ત્રણ ચોરો પ્રવેશ કરે છે એમાંથી પેલો ચોર ત્રણ ચોર હોય ને એમાંથી એક પેલો ચોર હોય ને બોલે છે શું કહે છે કે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એટલે કે ચંદ્રગુપ્ત ના ષષ્ઠી વિભક્તિ છે રામસ્ય ભણી ગયા આપણે તો કે ચંદ્રગુપ્તસ્ય એટલે કે ચંદ્રગુપ્ત ના મંત્રી ચાણક્ય એટલે કે જે મંત્રી ચાણક્ય છે એતત તસ્ય ગૃહમ એતત એટલે કે આ આપણે ચિત્રપદાનીમાં ભણી ગયા એતત તસ્ય ગૃહમ આ તેમનું ઘર છે પેલો ચોર જે ત્રણ ચોર આવ્યા તેમાંથી પેલો ચોર શું કહે છે કે જે ચંદ્રગુપ્ત ના મંત્રી ચાણક્ય છે એમનું આ ઘર છે દ્વિતીય એટલે બીજો ચોર બોલે અથ અત્ર તેલ દીપઃ અહીંયા તો તેલનો દીવો ચાલુ છે પેલાના સમયમાં કે લાઇટ કે લાઇટ કે એવું કઈ હતું નહીં એટલે શું કહ્યું અત્ર તેલ દીપઃ અહીંયા તો તેલનો દીવો છે સમીપે પીછમ બાજુમાં આસન છે પીછમ એટલે કે ઓટલો કે આસન અને પુસ્તકાની અને પુસ્તકો એટલું બોલતો બોલતો અટકી ગયો શું કીધું બીજા એ તો અહીંયા તો તેલનો દીવો ચાલુ છે બાજુમાં પીઠમ એટલે કે આસન છે બેસવાની પીઠ છે અને પુસ્તકાની અને પુસ્તકો છે તૃતીય હવે ત્રીજો તો બોલે શું કહે છે ધનમ કુત્ર તો પછી પૈસા ક્યાં છે રૂપિયા ક્યાં છે ધન ક્યાં છે એટલે જે પેલો હતો એ બોલે પાછું શું કહે પ્રથમ અત્ર તું નાસ્તિ અહીંયા છે નહીં દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામહિ શું કીધું અત્ર તું નાસ્તિ અહીંયા પૈસા કે એવું કઈ છે ને અહીંયા તો ખાલી તેલનો દીવો ચાલુ છે બાજુમાં આસન છે અને એની બાજુમાં પુસ્તકો પડ્યા છે એટલે અત્ર તું નાસ્તિ અહીંયા કઈ છે નહીં દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામહ દ્વિતીયમ એટલે કે બીજા પ્રકોષ્ઠમ એટલે કે ઓરડો ઘર બીજા ઓરડામાં પ્રવિશામહ એટલે બીજા ઓરડામાં આપણે પ્રવેશ કરીએ અહીંયા કઈ છે નહીં આપણે બીજા ઓરડામાં પ્રવેશીએ દ્વિતીય આશ્ચર્ય શૈત્યમ અધિક્યમ અસ્તિ આશ્ચર્ય બીજો કહે છે શૈત્યમ એટલે કે ઠંડી શૈત્યમ એટલે કે શું તો કે ઠંડી આશ્ચર્ય એટલે કે આશ્ચર્ય કેવું આશ્ચર્ય છે શૈત્યમ અધિકમ અસ્તિ ઠંડી ખૂબ જ છે
શૈત્યમ અધિકમસ્તિ એટલે કે જો આ કેવું આશ્ચર્ય છે કે ઠંડી બહુ જ છે. તૃતીય કંબલાહ સમીપે એવ સંતિ, કંબલા એટલે કે ધાબળાઓ પણ સમીપે એટલે બાજુમાં પાસે એવ સંતિ કે ઠંડી. બીજો એવું કે છે કે ખૂબ જ વધારે ઠંડી છે તો એ કેવું આશ્ચર્ય છે. અને ત્રીજો એવું કે છે કે કંબલા સમીપે એવ સંતિ અને એની બાજુમાં તો ધાબળાઓ ઘણા બધા પડ્યા છે. કોની બાજુમાં? તો કે ચાણક્યની બાજુમાં. અને પ્રથમ તથાપી એવ મહાશય, તોય પણ આ મહાશય ખૂબ જ ઠંડી છે. બીજો કે છે, ત્રીજો કે છે કે ધાબળા જેની બાજુમાં પડ્યા છે. તો ત્રીજો કે છે તથાપી એવ મહાશય, તોય આ મહાશય ચાણક્ય. આગળ જોઈએ દ્વિતીય સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતી. બીજો શું કે છે કે તો સ્વયં એટલે કે પોતે કંબલસ્ય એટલે કે ધાબળાનો ઉપયોગમ ન કરોતી, પોતે ધાબળાનો ઉપયોગ કરતા નથી. શું કીધું બીજા એ? ઠંડી બહુ છે. આ કેવું આશ્ચર્ય છે, ઠંડી બહુ છે. તો ત્રીજો કે ધાબળા એની બાજુમાં પડ્યા છે. તો પેલો પાછો કે છે કે આ કેવું આશ્ચર્ય છે. તો પાછો બીજો કે છે કે સ્વયં કંબલસ્ય અને પોતે ધાબળાનો ઉપયોગ કરતા નથી, ઠંડી ફૂલ છે તો ધાબળો ઓઢવો જોઈએ, તો છતાં પણ આ મહાશય ધાબળાનો ઉપયોગ કરતા નથી ચાણક્ય. તૃતીય પુનશ્ચ અધ શયનમ કરોતી આશ્ચર્ય. ત્રીજો પાછો કે જો પાછું કેવું આશ્ચર્ય છે કે પુનશ્ચ ફરીથી કહે છે, કેવું આશ્ચર્ય છે, અધ શયનમ કરોતી. અધ એટલે કે જમીન ઉપર એ સૂતા છે, પાછા એ જમીન ઉપર સૂતા, ધાબળો પાથરીને જ સૂતા. એ કેવું એક પાછું આશ્ચર્ય કે ધાબળા બાજુમાં પડ્યા છે, ઓઝાય નથી અને પાછું પાથરી નથી, એ તો પોતે જમીન ઉપર સૂતા છે. આગળ શું થાય છે? પ્રથમ પાછો જે પેલો ચોરો તો કહે છે તરી ચાણક્યમ પૃચ્છામઃ જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ તહી, તો આપણે ત્યારે ચાણક્યમ એટલે કે ચાણક્યને પૃચ્છામઃ પૂછીએ, જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ એટલે કે એનું રહસ્ય આપણે જાણવું જોઈએ. હે કે ભાઈ બાજુમાં ધાબળા પડ્યા છે, પોતે ઓઢોય નથી અને પાથરોય નથી, તો એનું રહસ્ય શું છે એ આપણે કોને પૂછીએ? તો કે ચાણક્યમ પૃચ્છામઃ, આપણે બધા એને ચાણક્યને પૂછીએ. દ્વિતીય બીજો તો એ તત્ અસ્માકમ સાહસમ, જો એવું કરશો ને એને પૂછશું તો એક આપણું સાહસ ગણાય, કારણ કે ચોર થઈ જેના ઘરે ચોરી કરવા ગયા એને જ પાછું આવું રહસ્ય પૂછવું, એક સાહસની વસ્તુ છે ને. હે એટલે કીધું તો એ તત અસ્માકમ સાહસમ, તો આપણો સાહસ કેવા છે? પ્રથમ આર્ય વયમ ચોરાહસ્મ, જે પેલો ચોર તો એ કહે છે આર્ય હે મહાશય વયમ ચોરાહસ્મ, વયમ એટલે તમે બધા ચોરાહા બહુવચન છે બરાબર, સ્મ અમે બધા કેવા છે તો અમે બધા ચોર છીએ. ચોર કાર્યાય આગતાહ, જોઈ ખોટું નથી બોલતા, શું કહે છે કે અમે બધા ચોર છીએ અને ચોર કાર્યાય આગતાહ, અમે ચોરીના કાર્ય કરવા માટે, ચોરી કરવા માટે થઈને આવ્યા છીએ. મહોદય આશ્ચર્ય અસ્તિ, કે મહોદય તમને જોઈને આશ્ચર્ય થઈ, તમને જોઈને આશ્ચર્ય થઈ. હવે બીજો બોલે છે, પેલો શું બોલ્યો? આ ચાણક્ય ને કે છે કે ચાણક્ય અમે બધા ચોર છી, ચોરી કરવા માટે જ આવ્યા છીએ, પણ તમને જોઈ અને એક આશ્ચર્ય થઈ. હવે બીજો કે છે શૈત્યમ અસ્તિ એટલે કે ખૂબ જ ઠંડી છે, કંબલાહ સમીપે સંતિ અને ધાબળાઓ તમારી પાસે છે. શૈત્યમ અસ્તિ ખૂબ જ ઠંડી છે, કંબલાહ સમીપે સંતિ ધાબળાઓ તમારી નજદીક છે, પાસે છે. તથાપિ ભવાન, તો પણ તમે, ભવાન એટલે કે તથાપિ એટલે કે તો પણ, ભવાન એટલે કે તમે કિમર્થમ ઉપયોગમ ન કરોતી, કિમર્થમ એટલે કે શા માટે ઉપયોગમ ન કરોતી, શા માટે તમે ઉપયોગ નથી કરતા. હે પેલા એ પૂછ્યું કે અમે ચોર છીએ, ચોર માટે આવ્યા છીએ અને તમારી પાસે આશ્ચર્ય જાણવા માંગીએ છીએ. એટલે બીજા કીધું મહારાજ ઠંડી બહુ છે અને તમારી પાસે તો ધાબળાય છે, તો તમે કેમ એનો ઉપયોગ કરતા નથી એમને કહો. એટલે ચાણક્ય કે છે શું જવાબ આપે છે? તો એતે કંબલાહ મમ કૃતે ન, શું કીધું? એતે એટલે આ બધા કંબલાહ એટલે કે ધાબળાઓ મમ કૃતે ન એટલે કે મારા માટે નથી, આ બધા ધાબળાઓ મારા માટે નથી. દરિદ્ર જનાનામ કૃતે સંતિ, આ કેના માટે છે? તો દરિદ્ર જનાનામ, દરિદ્ર એટલે કે ગરીબ લોકો, દરિદ્ર જનાનામ એટલે કે ગરીબ લોકો, કૃતે સંતિ એટલે કે દરિદ્ર એટલે કે ગરીબ લોકો માટે છે. આ બધા ધાબળાઓ મારા માટે નથી, પરંતુ કોના માટે છે? તો ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, યત એટલે કે જે વસ્તુ એટલે કે જે કોઈ વસ્તુ, અસ્માકમ એટલે કે આપણી નાસ્તિ નથી, જે કોઈ વસ્તુ આપણી નથી, તસ્ય ઉપયોગમ પાપ, એનો ઉપયોગ કરવો એ પાપ છે. એ વસ્તુ મારી નથી, ધાબળા મારા નથી, કોના માટે છે? ચંદ્રગુપ્તે કોના માટે આપ્યા હતા? તો કે ભાઈ ગરીબ લોકોને બાટવા માટે. એટલે ચાણક્ય કીધું કે મારા નથી, આ તો ગરીબ લોકોના છે, અને જે વસ્તુ આપણી ન હોય તેનો ઉપયોગ કરવો એ પાપ ગણાય. એટલે કોઈની પણ વસ્તુનો આપણે ઉપયોગ કરવો જોઈએ
नहीं सर्वे चोरा बधाई चोरो एक आए बोलिया अरे रे ओहो आश्चर्य ओहो वयम तु प्रतिदिन पापम कुर्मः बधाई चोर एक आए बोलिया शू किए तो वयम तु अमे बधा तो प्रतिदिन दरोज पापम कुर्मः अमे बधा तो दरोज पाप करिए छे अमे बधा तो दरोज पाप करिए छे चोर कार्येण एव उदर पूर्तिं कुर्मः अमे तो शू करिए छे तो के चोर कार्येण के चोरी ना कार्य करीने ज एव एटले के ज उदरम पूर्तिं कुर्मः उदर पूर्ति एटले के पेट नु भरण पोषण पूर्तिं एटले के भरण पोषण उदरम एटले के पेट अमे तो दरोज चोरी करीने ज पेट नु पोषण करिए छे भरण पोषण करिए छे वयम अमे बधा अद्य आरंभ्य एटले के आज थी अत्यार थी दरोज पाप करीए छीए प्रतिदिन अमे तो दरोज पाप करीए छीए सुकाने तो के चोरी करीने ज कोकनी वस्तु लईने ज अमे अमारुं भरण पोषण करीए छीए अमारा पेटनुं पोषण करीए छीए एटले अमे वयम एटले अमे बधा अद्य आरंभ्य अत्यारथी ज आरंभ करशुं पापम न करिष्यामि अमे पण पाप करशुं नहीं एटले कोईनी वस्तु आज पछी अमे लेशुं नहीं अमे क्यारे चोरी करशुं नहीं जयतु आर्य हे आर्य हे चाणक्य तमारो जय थाओ चाणक्य मित्रों आ पाठ नी अंदर चाणक्य एक वाक्य द्वारा चोरो हता एने चोरना कार्यमांथी जे चोरी करता था ए चोर कार्यमांथी एने सीधा मानसो एटले के सज्जन मानसो बनावी दीधा समझाय छे के एवी एने प्रेरणा वाली वस्तु कीधी पाठ भणायो प्रेरणानो जेना कारणे थईने चोर पण सज्जन व्यक्ति बनी गया तो आपणे बधाई पण चोर तो नथी ज तो सज्जन बनी शक्या तो मित्रों आजना दिवसे फरीथी एक वखत तमने आनी खाली स्टोरी कही दऊं गुजराती बोलजो चंद्रगुप्त कहे छे के ए चाणक्य अत्यारे ठंडी खूब ज छे अने आपणे बधाई माणसो ने ढाबળાઓ વિતરણ કરો ચાણક્ય કે મહારાજ અત્યારે ઢાબળાઓ મારા ઘરે લઈ જાઉં છું અને સવારે આપણે એનું વિતરણ કરશું એટલે ચંદ્રગુપ્તે કીધું કાંઈ વાંધો નહીં તમે જેમ કયો જાય છે ત્યારે ત્રણ ચોરોનો પ્રવેશ થાય પેલો ચોર કે ચંદ્રગુપ્તના જે મંત્રી છે એ ચાણક્યનું આ ઘર છે બીજો કે છે અહીંયા તેલનો દીવો ચાલુ છે સમીપમાં આસન છે અને પુસ્તકો છે તૃતીય કે ધુનમ ધનમ પુત્ર પૈસા ક્યાં છે એટલે પેલો કે અહીંયા નથી અહીંયા નથી આપણે બીજા ઓરડામાં પ્રવેશ કરીએ એટલે એમાંથી જે બીજો તો કે આશ્ચર્યમ આ કેવું આશ્ચર્ય છે કે ઠંડી ખૂબ જ છે તા ત્રીજો કે છે કે ધાબળાઓ પણ બાજુમાં પડેલા છે તા પાછો પેલો કે તથા તો પણ આ મહાશય તો જોવો એટલે બીજો કે છે કે પોતે ધાબળાનો ઉપયોગ નથી કરતા ત્રીજો કે છે પરંતુ ઉપયોગ તો નથી કરતા ઓઈડો તો નથી પરંતુ એ સૂતા પણ જમીન પર છે ધાબળો પાથરો પણ નથી એટલે બીજો કે તો આપણે ચાણક્યને પૂછીએ આનું રહસ્ય શું છે આપણે એના પાસેથી જાણીએ એટલે બીજો કીધું જો પાસેથી જાણશું તો આપણું સાહસ કહેવાશે આપણે ચોર કરવા આવ્યા જેની ઘરે ચોરી કરાય એમ કે પૂછાની છતે પૂછીએ આપણું સાહસ કહેવાય બધા હિંમત કરીને પૂછ્યું પેલો તેને કીધું કે અમે તો ચોર છીએ ચોર ચોરી કરવા માટે આવ્યા છીએ પરંતુ આ જે આશ્ચર્ય છે અમને કહો બીજો કે છે કે આટલી બધી ઠંડી છે તમારી પાસે ધાબળા છે છતાંય તમે એનો ઉપયોગ શા માટે કરતા નથી એટલે ચાણક્યને જવાબ આવે કે આ ધાબળાઓ છે મારા માટે નથી ગરીબ લોકોને બાંટવા માટે થી છે એટલા માટે જે વસ્તુ આપણી ન હોય એનો આપણે ક્યારે ઉપયોગ ન કરવો જોઈએ જો ઉપયોગ કરીએ તો પાપ ગણાય એટલે બધા ચોર કે વાહ અમે તો દરરોજ પાપ કરીએ છીએ અમે તો દરરોજ પાપ કરીએ પાપ દ્વારા જ અમારું પેટનું ભરણ પોષણ કરીએ પરંતુ અમને શીખ મળી કે જે વસ્તુ આપણી ન હોય એનો આપણે ક્યારે ઉપયોગ કરવો જોઈએ નહીં બીજાની વસ્તુનો ઉપયોગ કરાય નહીં એટલે અમે આજથી માંડી અને જિંદગીમાં ક્યારેય ચોરી કરશું નહીં એટલે કે પાપ અમે કરશું નહીં અને જયતુ આર્ય તમારો જય થાવ સમજાણો મિત્રો જો કદાચ ન સમજાણો તો વિડીયોને રિપીટ કરીને પાછો જોજો આજના દિવસે હોમવર્ક માને પરંતુ હોમવર્ક સ્વરૂપે તમને તમારી જાણ માટે થઈ અને તમને પરીક્ષા માટે વાંચવા માટે યાદ રહીએ એટલા માટે થઈ અને તમારે આખે આખા પાઠનું વ્યવસ્થિત ગુજરાતી ટ્રાન્સલેશન લખવાનું છે જો ન સમજાય તો વિડીયોને રિપોર્ટ કરી રિપીટ કરી અને પાછો જોજો ચાલો સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ જયતુ સંસ્કૃતમ્.